Hello friends, let's continue our subject thermal engineering 2 unit number 3 refrigeration. Okay, so today's our topic is reverse Brayton cycle or reverse Joule cycle, you can say. We have already studied that in thermodynamics subject. Okay, reverse Brayton cycle or you can say reverse Joule cycle. Here we will call it Bell-Coulomb cycle. Okay, જે આપણે થર્મોડાયનેમિક સબ્જેક્ટ માં રિવર્સ બ્રેટોન સાયકલ અથવા તો રિવર્સ જૂલ સાયકલ જે આપણે સ્ટડી કરી ગયા એને આપણે અહીંયા બેલ કોલોમન સાયકલ તરીકે ઓળખીશું. ઓકે, સો રિવર્સ બ્રેટોન સાયકલ ઓર બેલ કોલોમન સાયકલ વિથ એર એઝ અ વર્કિંગ સબસ્ટન્સ. ઓકે, હવા છે એ કાર્યકારી માધ્યમ તરીકે હોય, બરોબર? તો રિવર્સ બ્રેટોન સાયકલનું વર્કિંગ બરોબર આપણે જોઈએ. અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો કે એક રિવર્સ બ્રેટોન સાયકલ એટલે કે બેલ કોલોમન સાયકલ છે એનો એક સ્કેમેટિક ડાયાગ્રામ દર્શાવેલો છે. સૌપ્રથમ આ સ્કેમેટિક ડાયાગ્રામ દ્વારા આપણે સમજીશું કે બેલ કોલોમન સાયકલ કઈ રીતે કાર્ય કરે છે. ઓકે, તો સૌપ્રથમ અહીંયા જોજો, ખાસ ધ્યાન આપીને કે સૌપ્રથમ એમાં તો બે પ્રકારના, એક તો કમ્પ્રેસર હશે બરાબર, બે પ્રકારના કમ્પ્રેસર હશે, એક કમ્પ્રેશન માટે અને એક એક્સપાન્શન માટે બરાબર. એક્સપાન્શન કમ્પ્રેસર એર કમ્પ્રેસર અને બીજું હશે એર મોટર. એક હશે એર કમ્પ્રેસર અને બીજું હશે એર મોટર બરાબર. આ બે જુદા જુદા સિલિન્ડર હશે, એક કમ્પ્રેશન સિલિન્ડર અને એક એક્સપાન્શન સિલિન્ડર. આ એર કમ્પ્રેસર છે એ કમ્પ્રેશન સિલિન્ડર છે, એર મોટર તરીકે દર્શાવેલું છે એ એક્સપાન્શન સિલિન્ડર છે. સૌ પ્રથમ જે એર છે બરાબર, એનું આ એક કોલ્ડ ચેમ્બર છે જે બરાબર, ત્યાંથી એરનું શું થશે, સક્શન થશે. એરનું સક્શન થઈ અને આ ઇલેક્ટ્રિક મોટર દ્વારા કાર્ય આપી બરાબર. અને અહીંયા જે આ એર કમ્પ્રેસર છે એમાં હવાનું શું કરવામાં આવશે, સૌ પ્રથમ કમ્પ્રેશન. ઓકે, તો જે 1 પોઈન્ટ આગળ જે હવા છે એ એર કમ્પ્રેસરમાંથી પસાર થઈ ઊંચું દબાણ ધરાવતી હવા 0.2 આગળ આપણને મળશે. ઓકે, એ સેમ પ્રોસેસ પીવી ડાયાગ્રામ પર તમે અહીંયા સમજી શકો છો. P1 પ્રેશર એટ 0.1 બરાબર, એનું કમ્પ્રેસરમાં કમ્પ્રેશન વર્ક આપી, કમ્પ્રેશન વર્ક પ્રોવાઇડ કરી અને 1 થી 2 પ્રેશર P2 સુધી એનું કમ્પ્રેશન કરવામાં આવે છે, આઇસેન્ટ્રોપિક કમ્પ્રેશન બરાબર. એર કમ્પ્રેસરની અંદર એ હવાનું આઇસેન્ટ્રોપિક શું થાય છે, કમ્પ્રેશન થાય છે. ત્યારબાદ તમે જોઈ શકો છો કે એ કમ્પ્રેસ થયેલી હવા છે એ એક એર કુલર, એક હીટ એક્સચેન્જર વપરાય અહીંયા બરાબર. એ હીટ એક્સચેન્જર કે જેને આપણે એર કુલર તરીકે ઓળખીએ છીએ, એ હીટ એક્સચેન્જરની અંદરથી આ કમ્પ્રેસ થયેલી જે હવા છે એ પસાર થશે. ઓકે, હવે કમ્પ્રેસરની બહારથી કમ્પ્રેસરમાંથી ડિસ્ચાર્જ થયેલી જે એર છે એ આ એર કુલરમાંથી પસાર થશે, ત્યારે એરની અંદરથી અહીંયા તમે જોઈ શકો છો કે કમ્પ્રેસરમાં એક કુલિંગ વોટર દાખલ થાય છે અને કુલિંગ વોટર અહીંયાથી બહાર નીકળે છે બરાબર. બરાબર, આ એર કુલર છે અથવા તો હીટ એક્સચેન્જર છે એમાં કુલિંગ વોટર દાખલ થઈ અને બહાર નીકળે છે. હવે કુલિંગ વોટર છે એ આ જે કમ્પ્રેસ થયેલી એર છે એની ફરતેથી પસાર થશે, એટલે જે એર કુલરમાંથી હવા જ્યારે પસાર થશે ત્યારે એનું ટેમ્પરેચર શું થશે, ઘટશે. ત્યારે એનું ટેમ્પરેચર શું થશે, ઘટશે, એ તમે TS ડાયાગ્રામ પર જોઈ શકો છો. કોન્સ્ટન્ટ પ્રેશર એ 2-3 પ્રોસેસ, અહીંયા અચળ દબાણે જે કુલિંગ તમને પ્રોસેસ મળે, અચળ દબાણે હીટ રિજેક્શન. ઓકે, અહીંયા એર કુલરની અંદર શું થશે, હીટ રિજેક્શન QR, હીટ રિજેક્શન QR, રિજેક્ટેડ હીટ બરાબર. સો એ QR જેટલી હીટ છે એ અચળ દબાણે રિજેક્ટ થાય છે, તો એ અચળ દબાણ પ્રક્રિયા, અચળ દબાણ પ્રક્રિયાની રેખા પર તમે અહીંયા TS ડાયાગ્રામમાં જોઈ શકો 2-3 પ્રોસેસ. તો ટેમ્પરેચર 2-3 માં શું થાય છે, ઘટાડો. ઓકે, 2 પોઈન્ટ આગળ જે ટેમ્પરેચર છે એના કરતા 3 પોઈન્ટ આગળ ટેમ્પરેચર શું થઈ જાય છે, ઘટી જાય છે. સામાન કઈ રીતે, તો કે જે કમ્પ્રેસ થયેલી એર છે એ એર કુલરમાંથી પસાર થાય ત્યારે કુલિંગ વોટર છે એની આસપાસથી પસાર થશે, એટલે કુલિંગ વોટરને પોતાની હીટ આપી દેશે અને હવા છે એ કેવી થશે, ઠંડી પડશે બરાબર. તો અચળ ઊંચું દબાણ ધરાવતી હવા જેનું તાપમાન વધારે હતું એનું દબાણ સેમ રહેશે અને તાપમાન ઘટી જશે. ઓકે, અચળ દબાણે તાપમાનમાં ઘટાડો થશે. ત્યારબાદ એ 0.3 આગળ પહોંચી ગયા બાદ, ઓકે,
હવે એ હવા છે એ કેમાં દાખલ થશે એક્સપાન્શન સિલિન્ડરની અંદર એટલે કે એર મોટરની અંદર ઓકે જ્યાં આ હવાનું શું થશે વિસ્તરણ થશે અને અહીંયા વર્ક આ સિલિન્ડર દ્વારા મળશે બરાબર અહીંયા સિસ્ટમ દ્વારા આપણને કાર્ય મળશે એક્સપાન્શન થવાથી અહીંયા હવાનું એર મોટરમાં એક્સપાન્શન થવાથી આપણને વર્ક મળશે અને જે વર્ક અહીંયા મળે એ વર્ક આપણે ક્યાં આપી દઈએ છીએ તમે અહીંયા જોઈ શકો છો કનેક્ટ પેડ છે બરાબર શાફ્ટ છે બંને સિલિન્ડરના તો અહીંયા જે વર્ક મળે છે ડબલ્યુ સી વર્ક અહીંયા કરવું પડે છે ઓકે કમ્પ્રેશન વર્ક ડબલ્યુ સી અને અહીંયા આપણને ડબલ્યુ ઈ જેટલું વર્ક મળે છે ઓકે એક્સપાન્શન વર્ક છે આપણને અહીંયા મળે છે તો આ મળેલું વર્ક છે એ ક્યાં ટ્રાન્સફર કરી દેવામાં આવે આ કમ્પ્રેશન સિલિન્ડરને બરાબર જેથી આ ઇલેક્ટ્રિક મોટર દ્વારા અહીંયા કમ્પ્રેસરને આપવું પડતું કાર્ય કેવું થઈ જશે ઓછું કારણ કે અમુક કરવું પડતું કાર્ય જે છે ડબલ્યુ સી જેટલું એમાંથી ડબલ્યુ ઈ જેટલું વર્ક છે એ અહીંયા આપી દેવામાં આવે છે તો ઇલેક્ટ્રિક મોટરને અહીંયા કમ્પ્રેશન માટે જે વર્ક આપવું પડશે એ આપવા પડતા વર્કમાં શું થશે ઘટાડો થશે બરાબર સો જેટલું વર્ક અહીંયા મળે એટલું વર્ક ઇલેક્ટ્રિક મોટર દ્વારા અહીંયા ઓછું આપવું પડશે હવે એક્સપાન્શન થઈ ગયા બાદ ઓકે એર કમ્પ્રેસરમાં કમ્પ્રેસ થઈ ગઈ હવા એ કમ્પ્રેસ થયેલી હવાનું ટેમ્પરેચર ડાઉન થયું હવે નેક્સ્ટ એ એક્સપાન્શન સિલિન્ડરમાં એનું પ્રેશર ઘટી ગયું બરાબર તમે અહીંયા જોઈ શકો છો 3-4 આઇસેન્ટ્રોપિક એક્સપાન્શન જે દરમિયાન ડબલ્યુ ઈ જેટલું વર્ક મળે છે બરાબર ડબલ્યુ ઈ જેટલું વર્ક મળે છે 3-4 એક્સપાન્શન પ્રોસેસ એક્સપાન્શન થઈ ગયા બાદ એ ઠંડી હવા ઠંડી અને નીચું અને એ એક્સપાન્શન ક્યાં સુધી થશે એટમોસ્ફિયરિક પ્રેશર સુધી ઓકે અહીંયા જે એર મોટરની અંદર અથવા તો એક્સપાન્શન સિલિન્ડરની અંદર એરનું જે એક્સપાન્શન થશે એ એટમોસ્ફિયરિક પ્રેશર સુધી થાય ક્યાં સુધી થાય એટમોસ્ફિયરિક પ્રેશર સુધી ઓકે હવે આ એક જૂની રેફ્રિજરેશન સિસ્ટમ છે ઓકે ઓલ્ડ રેફ્રિજરેશન સિસ્ટમ જેનો અહીંયા સ્કેમેટિક ડાયાગ્રામ દર્શાવેલો છે આ એક્સપાન્શન થયેલી અને નીચું તાપમાન ધરાવતી એટમોસ્ફિયરિક પ્રેશર ધરાવતી અને નીચું તાપમાન ધરાવતી જે હવા છે એ હવા આ કોલ્ડ ચેમ્બરમાં દાખલ થશે હવે આ કોલ્ડ ચેમ્બર તમે અહીંયા જોઈ શકો છો એર ઇન ડાયરેક્ટ કોન્ટેક્ટ વિથ રૂમ એટ એટમોસ્ફિયરિક પ્રેશર જે હવા ઠંડી હવા નીચું દબાણ ધરાવતી વાતાવરણના દબાણ જેટલું દબાણ ધરાવતી જે હવા છે હવે આ જે કોલ્ડ ચેમ્બરની અંદર જે હવા હશે એ ઓલરેડી કેવી હશે વાતાવરણના દબાણે હશે અહીંયા વાતાવરણના દબાણે ઠંડી હવા રૂમની અંદર દાખલ થશે તો એ ડાયરેક્ટ રૂમની હવાના સંપર્કમાં આવશે અને રૂમની અંદર ઠંડક ઉત્પન્ન કરશે બરાબર આ રૂમની અંદર જે ઓલરેડી હવા હતી એ એર છે એની હીટ એને એની હીટ એનર્જી પોતે એબ્સોર્બ કરશે હોટ એર જે કોલ્ડ ચેમ્બરની અંદર પ્રમાણમાં ગરમ થોડી હવા હશે પ્લસ આ ઠંડી હવા બંને મિક્સ થશે એટલે જે ચેમ્બર છે એનું ટેમ્પરેચર ઓવરઓલ કેવું થશે ડાઉન થશે બરાબર એવરેજ ટેમ્પરેચર બરાબર અહીંયા ઠંડક ઉત્પન્ન થશે ત્યારબાદ ફરીથી નેક્સ્ટ સાયકલ માટે આ એર કમ્પ્રેસર દ્વારા અહીંયાથી જે હવા છે એનું શું કરવામાં આવશે સક્શન બરાબર નેક્સ્ટ સાયકલની શરૂઆત થશે ફરીથી એ હવા છે એર કુલરમાંથી પસાર થાય કમ્પ્રેશન થયા બાદ કમ્પ્રેશન થાય એર કુલરમાંથી એનું કુલિંગ થાય અચળ દબાણે કુલિંગ થઈ ગયા બાદ ફરીથી એક્સપાન્શન સિલિન્ડરમાં એનું એક્સપાન્શન થાય એટમોસ્ફિયરિક પ્રેશર સુધી હવે એટમોસ્ફિયરિક પ્રેશર સુધી અહીંયા એક્સપાન્શન થતું હોવાથી અહીંયા એટમોસ્ફિયરિક પ્રેશર સુધી એરનું એક્સપાન્શન થાય છે એટલે આપણે એને ઓપન એર રેફ્રિજરેટર તરીકે પણ ઓળખીએ છીએ ઓકે એક્ઝામમાં એવું પણ પૂછાઈ શકે ઓપન એર રેફ્રિજરેટર નો સ્કેમેટિક ડાયાગ્રામ દોરી તેનું વર્કિંગ સમજાવો બરાબર તો બેલ કોલોમન સાયકલ વિથ એર એઝ વર્કિંગ સબસ્ટન્સ બરાબર હવા કાર્યકારી માધ્યમ તરીકે હોય તો એવી બેલ કોલોમન સાયકલની કાર્ય પદ્ધતિ એટલે કે ઓપન એર રેફ્રિજરેટરની કાર્ય પદ્ધતિ બરાબર આ એક ઓપન એર રેફ્રિજરેટર તરીકે પણ ઓળખાય શા માટે તો એનું રીઝન શું છે તો કે અહીંયા જે હીટ એક્સચેન્જરમાંથી પસાર થયેલી કમ્પ્રેસ્ડ એર છે એનું એક્સપાન્શન સિલિન્ડરમાં એટમોસ્ફિયરિક પ્રેશર સુધી એક્સપાન્શન થાય છે અને એટમોસ્ફિયરિક પ્રેશર ધરાવતી ઠંડી હવા છે કોલ્ડ ચેમ્બરમાં દાખલ થાય અહીંયા ટેમ્પરેચર ઓવરઓલ ડાઉન થાય ફરીથી એમાંથી જે હવા છે એનું સક્શન છે અહીંયા કમ્પ્રેશન હવાનું કમ્પ્રેશન કરવા માટે એનું ફરીથી સક્શન થશે તો આ તમામ પ્રોસેસ તમે જોઈ શકો છો 1-2 પીવી ડાયાગ્રામ પર આઇસેન્ટ્રોપિક કમ્પ્રેશન
જેમાં કમ્પ્રેશન વર્ક આપવું પડે છે 223 એર કુલર માં થતું હીટ રિજેક્શન પ્રોસેસ QR જેટલી એર દરમિયાન હીટ રિજેક્ટ થાય છે 324 છે એ તમે જોઈ શકો છો એક્સપાન્શન સિલિન્ડર માં થતી પ્રોસેસ છે જે દરમિયાન WE જેટલું વર્ક તમને મળે છે ઓકે અને ત્યારબાદ 421 છે એ કોલ્ડ ચેમ્બર માં હીટ એબ્સોર્બ કરે છે જે ઓલરેડી એર અહીંયા હતી એ હવાની એર છે એ ટેમ્પર હીટ છે એ શું થશે એબ્સોર્બ થશે જે નવી દાખલ થતી હવા દ્વારા બરાબર અને ફરીથી એ હવા છે કમ્પ્રેશન માટે નેક્સ્ટ સાયકલ માટે એર કમ્પ્રેસર ની અંદર દાખલ થશે તો કન્ટિન્યુઅસ આ રીતે આ જે બેલ કોલોમન સાયકલ છે એ હવા કાર્યકારી માધ્યમ તરીકે હોય તો એવી બેલ કોલોમન સાયકલ આ રીતે કન્ટિન્યુઅસલી વર્ક કરશે TS ડાયાગ્રામ પર પણ તમે અહીંયા જોઈ શકો છો સેમ પ્રોસેસ TS ડાયાગ્રામ પર દર્શાવેલી છે કોન્સ્ટન્ટ પ્રેશર P1 ની લાઈન કોન્સ્ટન્ટ પ્રેશર P2 ની લાઈન 1-3, 2-3, 3-4 અને 4-1 અહીંયાથી તમામ પ્રોસેસીસ છે એ અહીંયા PV અને TS ડાયાગ્રામ પણ દર્શાવેલા છે ઓકે હવે 1 એરિયા તમે અહીંયા જોઈ શકો છો કે 5 અને 6 મે બે પોઈન્ટના નામ આપેલા છે શા માટે આપેલા છે તો કે એરિયા 1-2-6-5 જે છે ઓકે આ એરિયા 1-2-6-5 જે છે એ શું દર્શાવે છે કમ્પ્રેશન વર્ક દર્શાવે છે કમ્પ્રેશન વર્ક WC ઓકે એરિયા 1-2-6-5 ઓકે હવે તમે જોશો તો 3-4-5-6 એરિયા 3-4-5-6 એટલે કે આ એરિયા બરાબર 1-2-6-5 એટલે આ આખો એરિયા થશે W જે કમ્પ્રેશન વર્ક હવાનું કમ્પ્રેશન માટે અહીંયા આપવું પડે છે એ બરાબર 1-2-6-5 3-4-5-6 એરિયા છે એ અહીંયા મળતું કાર્ય દર્શાવે છે ઓકે એક્સપાન્શન સિલિન્ડરમાં હવાના એક્સપાન્શન થી મળતું કાર્ય WE બરાબર એ આ એરિયા 3-4-5-6 દ્વારા દર્શાવવામાં આવે બરાબર તો જે ઓવરઓલ વર્ક અહીંયા WC આપવું પડે છે બરાબર એમાંથી આ WE જેટલું વર્ક છે એ અહીંયા સપ્લાય થઈ જશે એટલે જે વર્ક ઇલેક્ટ્રિક મોટર દ્વારા આપવું પડશે એ વર્ક થશે આ એરિયા 1-2-3-4 છે બરાબર આટલું વર્ક છે એ ઇલેક્ટ્રિક મોટર દ્વારા આપવું પડશે બરાબર સો હવે આપણે આ બેલ કોલોમન સાયકલ છે જેમ આપણે રિવર્સ કાર્નોટ સાયકલ માટે આપણે COP નું ઇક્વેશન ડિરાઇવ કરી ગયા તો એ જ રીતે આપણે આ રિવર્સ બ્રેટોન સાયકલ એટલે કે બેલ કોલોમન સાયકલ છે એના COP નું ઇક્વેશન પણ આપણે ડિરાઇવ કરી લઈએ નાઉ રિવર્સ બ્રેટોન સાયકલ એટલે કે બેલ કોલોમન સાયકલ છે એના COP નું ઇક્વેશન ડિરાઇવ કરવા માટે આપણને પહેલા તો સૌપ્રથમ COP એટલે શું એ ખ્યાલ હોવો જોઈએ તો કોએફિશિયન્ટ ઓફ પરફોર્મન્સ COP ઓકે COP કોએફિશિયન્ટ ઓફ પરફોર્મન્સ હવે રેફ્રિજરેશન સાયકલ છે તો એના માટે COP નું ઇક્વેશન થશે જે જોવા મળતી અસર અને એની સામે કરવા પડતા કાર્યનો ગુણોત્તર ઓકે રેફ્રિજરેશન ઇફેક્ટ અપોન રિક્વાયર્ડ વર્ક હવે તમે જોઈ શકો છો રેફ્રિજરેશન ઇફેક્ટ કેટલી છે QA જે હીટ એબ્સોર્બ થાય છે એ આપણા માટે રેફ્રિજરેશન ઇફેક્ટ થશે અહીંયા કોલ્ડ ચેમ્બરમાંથી જે હીટ એબ્સોર્બ થાય એટલી રેફ્રિજરેશન ઇફેક્ટ મળે એની સામે આપણે W જેટલું વર્ક છે એ કરીએ છીએ ઓકે હવે આ W જે વર્ક છે એ કેટલું થશે QA ડિવાઇડેડ બાય QR માઇનસ QA એ આપણે ઓલરેડી જોઈ ગયા બરાબર QR માઇનસ QA એટલું વર્ક છે એ રિક્વાયર્ડ થશે બરાબર હવે QR અને QA ની વેલ્યુ જો આપણી પાસે હોય તો આપણને COP છે એનું ઇક્વેશન મળી જાય તો હવે QR અને QA મેળવવા માટે સૌપ્રથમ પ્રોસેસ જોઈએ આપણે 421 હવે 421 પ્રોસેસ છે 421 છે એ કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ છે કેવી છે કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ અચળ દબાણ પ્રક્રિયા અચળ દબાણે જે હીટ ટ્રાન્સફર છે અચળ દબાણે DQ હીટ ટ્રાન્સફર એ DH થાય એવું આપણે થર્મોડાયનેમિક્સમાં જોઈ ગયા અચળ દબાણે ઉષ્માનું વહન એ DH થાય એટલે કે એનું ઇક્વેશન હતું MCP ડેલ્ટા T MCP dT અથવા તો MCP ડેલ્ટા T તો હવે અહીંયા તમે જુઓ કે QA જેટલી હીટ એબ્સોર્બ જે થાય છે અચળ દબાણે એનું ઇક્વેશન શું થશે 421 પ્રોસેસ છે ઓકે તો આપણે યુનિટ માસ છે એઝ્યુમ કરી લઈએ યુનિટ માસ એઝ્યુમ કરી લઈએ એટલે M છે એ આવશે નહીં યુનિટ માસ એઝ્યુમ કરીએ અહીંયા તો યુનિટ માસ ઓફ એર માટે M આવશે નહીં
सीपी इनटू डेल्टा टी जे छे डेल्टा टी टेम्परेचर डिफरेंस ये 4-to-1 प्रोसेस माटे શું થશે T1 અંતિમ તાપમાન માઈનસ શરૂઆતનું તાપમાન T4 ઓકે અહીંયા m માસ તમે જો રાખો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી m cp t1 માઈનસ t4 બટ યુનિટ માસ એઝ્યુમ કરી લઈએ તો અહીંયા m જે આવશે નહીં બરાબર m જો રાખેલું હશે તો પણ એ અંતમાં કેન્સલ થઈ જ જશે હવે નેક્સ્ટ q a મળી ગયા બાદ q r મેળવવા માટે રિજેક્ટેડ હીટ એ 2-to-3 પ્રોસેસ દરમિયાન થાય છે 2-to-3 પ્રોસેસ છે એ પણ કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ છે ઓકે તો એના માટે પણ dq બરાબર શું થશે dh એટલે કે mcp ડેલ્ટા t બરાબર તો qr રિજેક્ટેડ હીટ ઇઝ ઇક્વલ ટુ m છે યુનિટ માસ ઓફ એર સો cp ઇનટુ ડેલ્ટા t હવે 2-to-3 પ્રોસેસ છે અંતિમ તાપમાન t3 માઈનસ શરૂઆતનું તાપમાન t2 એટલે cp ઇનટુ t3 માઈનસ t2 થશે હવે આ સિસ્ટમ માંથી રિજેક્ટ થતી હીટ છે સિસ્ટમ માંથી બહાર નીકળતી હીટ છે સિસ્ટમ દ્વારા એબ્સોર્બ થતી હીટ છે એ કેવી આવે પોઝિટિવ બરાબર પણ સિસ્ટમ માંથી બહાર નીકળતી હીટ છે એ કેવી આવે નેગેટિવ એટલે અહીંયા નેગેટિવ સાઈન આવશે આ નેગેટિવ સાઈન હું અંદર આપી દઉં તો qr ઇઝ ઇક્વલ ટુ શું થશે તો કે cp ઇનટુ t2 માઈનસ t3 cp ઇનટુ t2 માઈનસ t3 હવે COP નું જે ઇક્વેશન છે ઉપર એમાં આપણે આ તમામ વેલ્યુઓ મૂકી દઈએ તો COP ઇઝ ઇક્વલ ટુ શું થશે ખાસ અહીંયા જોજો COP ઇઝ ઇક્વલ ટુ QA QA ની વેલ્યુ CP ઇનટુ T1 માઈનસ T4 ડિવાઇડેડ બાય QR QR મીન્સ CP ઇનટુ T2 માઈનસ T3 માઈનસ QA માઈનસ QA CP ઇનટુ T1 માઈનસ T4 સો CP નીચેથી કોમન નીકળશે એ ઉપરના CP સાથે કેન્સલ થઈ જશે એટલે COP ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન વધશે T1 માઈનસ T4 ડિવાઇડેડ બાય T2 માઈનસ T3 માઈનસ T1 માઈનસ T4 બરાબર આવું કંઈક ઇક્વેશન છે આપણને મળે છે તો હવે આ ઇક્વેશનને આપણે આગળ સિમ્પ્લિફાય કરીએ અને સોલ્વ કરીએ બરાબર COP નું આ એક ઇક્વેશન આપણને મળી ગયું ટેમ્પરેચરના સ્વરૂપમાં આપણે અહીંયા ટેમ્પરેચર એઝ્યુમ કરેલું છે જે 0.1 આગળ એટલે કે એર કમ્પ્રેસરમાં સક્શન થતી વખતે એનું ટેમ્પરેચર છે T1 એર કમ્પ્રેસરમાંથી બહાર નીકળતી વખતે ટેમ્પરેચર T2 એર કુલરમાંથી બહાર નીકળતી વખતે હવાનું તાપમાન છે T3 એર કુલર એક્સપાન્શન થઈ ગયા બાદ એનું ટેમ્પરેચર છે T4 બરાબર સો આ તમામ તાપમાન આપણે જે એઝ્યુમ કરેલા છે એ તાપમાનના સંદર્ભમાં આપણને અહીંયા COP નું ઇક્વેશન મળી ગયું છે હવે આગળ આપણે આને સિમ્પ્લિફાય કરીએ નાઉ તમે અહીંયા જોઈ શકો છો હવે આપણે બે પ્રક્રિયાઓ આપણે ધ્યાનમાં લીધી 4-to-1 જેના ઉપરથી આપણે QA ની વેલ્યુ મેળવેલી 2-to-3 કે જેના ઉપરથી આપણે QR ની વેલ્યુ મેળવેલી હવે આ T1 માઇનસ T4 T2 માઇનસ T3 માઇનસ T1 માઇનસ T4 આને રિઝોલ્વ કરવા માટે એને સોલ્વ કરવા માટે આપણે આ બાકીની બે પ્રક્રિયાઓ 1-to-2 અને 3-to-4 એ ધ્યાનમાં લેશું તો એ બંને પ્રોસેસ 1-to-2 એન્ડ પ્રોસેસ 3-to-4 એ આઇસેન્ટ્રોપિક પ્રોસેસ છે આઇસેન્ટ્રોપિક પ્રોસેસ ઓકે હવે આઇસેન્ટ્રોપિક પ્રોસેસ હોવાથી 1-to-2 પ્રોસેસ માટે 1-to-2 પ્રોસેસ માટે ટેમ્પરેચર રેશિયો T1/T2 નું ઇક્વેશન છે T1/T2 નું ઇક્વેશન જે છે અથવા તો T2/T1 તમે લખી શકો T2/T1 નું જે ઇક્વેશન છે એ P2/P1^γ-1/γ થશે ઓકે T2/T1 પ્રોસેસ 1-to-2 માટે અને પ્રોસેસ 3-to-4 માટે પ્રોસેસ 3-to-4 માટે T4/T3 જે છે T4/T3 એનું ઇક્વેશન શું થશે તો કે T4/T3 ઇઝ ઇક્વલ ટુ P4/P3^γ-1/γ હવે તમે અહીંયા જોઈ શકો છો કે આ 4-to-1 છે કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ છે એટલે P1 ઇઝ ઇક્વલ ટુ શું થશે P4 અને 2-to-3 છે કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ છે એટલે P2 ઇઝ ઇક્વલ ટુ શું થાય P3 તો P4 ની જગ્યાએ P1 અને P3 ની જગ્યાએ P2 લેવામાં આવે તો અહીંયા ઇક્વેશન થશે P1 બાય
पी टू रेस टू गामा माइनस वन अपॉन गामा, ओके पी वन बाय टी पी टू रेस टू गामा माइनस वन अपॉन गामा, ओके तो आने आप रिवर्स कर नाखीए तो टी थ्री बाय टी फोर इज इक्वल टू शू थे पी टू बाय पी वन व्यस्त कर नाखी बने बाजू तो टी थ्री बाय टी फोर इज इक्वल टू पी टू बाय पी वन रेस टू गामा माइनस वन। तो ते अ जी सको टी टू बाय टी वन इज पी टू बाय पी वन रेस टू गामा माइनस वन एंड टी थ्री बाय टी फोर इज ऑल्सो पी टू बाय पी वन रेस टू गामा माइनस वन। सो फ्रॉम देट टी टू बाय टी वन इज इक्वल टू टी थ्री बाय टी फोर, ओके सो फ्रॉम देट वी विल गेट द वैल्यू ऑफ टी टू इज इक्वल टू टी थ्री इंटू टी वन बाय टी फोर, ओके आ जे टी टू नी वेल्यू आपने मड़ेली छे ए आपणे आ इक्वेशन में लीए, ओके आ टी टू नी वेल्यू छे ए आपणे आ इक्वेशन में अहींया छे ए लेशु, ओके हवे ए त्यां लेवामां आवे तो सीओपी नू इक्वेशन जुओ तमे शुं थाय छे सीओपी इज इक्वल टू टी वन माइनस टी फोर डिवाइडेड बाय टी टू एनी जगह आपणे लखशुं टी थ्री इंटू टी वन बाय टी फोर, ओके टी टू नी जगह माइनस टी थ्री माइनस टी वन माइनस टी फोर, ओके इज इक्वल टू हवे अहींयाथी तमे जुओ टी थ्री बाय टी फोर से हूँ कॉमन लै लउं छुं टी वन माइनस टी फोर डिवाइडेड बाय अहींयाथी टी थ्री बाय टी फोर से हूँ ब्रेकेट मांथी कॉमन लै लउं टी थ्री बाय टी फोर तो इंटू ब्रेकेट शुं वधशे तो के टी थ्री बाय टी फोर अहींयाथी निकली गयुं एटले अहीं फक्त शुं वधशे टी वन, ओके माइनस अहींयाथी टी थ्री निकली गयुं पण टी फोर हतुं नहीं छता छेदमांथी निकली गयुं तो एने अहींया मारे फरीथी शुं करवुं पड़शे मल्टीप्लाय टी फोर, ओके सो टी थ्री बाय टी फोर अहींयाथी कॉमन लेवामां आवे तो अहींया टी वन वधशे अहींयाथी टी थ्री निकली जशे पण टी फोर न हतुं एना लीधे छेदमांथी न हतुं छता लेवा कॉमन लेवामां आवे तो एने टी फोर वडे अहींया शुं करवुं पड़े मल्टीप्लाय तो वन इंटू टी फोर एटले टी फोर। सो इन शोर्ट टी थ्री बाय टी फोर छे कॉमन लेवामां आवे तो ब्रेकेट में टी वन माइनस टी फोर अहींया वधे छे अने माइनस शुं वधशे टी वन माइनस टी फोर। हवे तमे अहींया जोई शको छो आ बंने स्टेप छे छेदमां त्यां टी वन माइनस टी फोर कॉमन निकळशे सो सी ओ पी इज इक्वल टू टी वन माइनस टी फोर अपॉन छेदमांथी टी थ्री बाय टी वन माइनस टी फोर कॉमन लेवामां आवे तो ब्रेकेट में शू वधशे अहींया वधशे टी थ्री बाय टी फोर टी थ्री बाय टी फोर अने माइनस अहींया शू वधशे टी वन माइनस टी फोर निकली जाए तो वन सो टी वन माइनस टी वन माइनस टी फोर अने टी वन माइनस टी फोर कैंसल सो ऊपर फक्त वन वधशे हवे इज इक्वल टू वन डिवाइडेड बाय अहींया छेदमां आपणे लसा लईए तो टी थ्री टी फोर छे अहींया मल्टीप्लाय थशे टी थ्री माइनस टी फोर डिवाइडेड बाय लसा टी फोर, ओके छेदना छेदमां छे क्या जशे अंशमां तो आपणुं जे इक्वेशन छे शुं थई जशे टी फोर ना छेदमां टी थ्री माइनस टी फोर अने आ थशे आपणुं रिवर्स ब्रेटोन साइकलमां सीओपी नुं इक्वेशन टी फोर डिवाइडेड बाय टी थ्री माइनस टी फोर, ओके सो आ रीते आपणे वारापरती सौ प्रथम सीओपी नी वेल्यू मेळववा माटे आपणे प्रोसेस 421 अने 223 ध्यान में लेशुं एना ઉપરથી આપણે COP નું આવું ઇક્વેશન મેળવશું સૌપ્રથમ ટેમ્પરેચર ના સ્વરૂપમાં ત્યારબાદ આપણે તેને સોલ્વ કરવા માટે ઇક્વેશન ને આપણે જે બાકીની બે પ્રોસેસ છે 1 થી 2 અને 3 ટુ 4 જે આઇસેન્ટ્રોપિક પ્રોસેસ છે એના માટેના જે ઇક્વેશન છે કે જે ટેમ્પરેચર રેશિયો અને પ્રેશર રેશિયો નો સંબંધ દર્શાવે છે બરાબર એ ઇક્વેશન આપણે ધ્યાનમાં લઈ ટી ટુ ની વેલ્યુ મેળવશું ટી ટુ ની એ વેલ્યુ છે આપણે જે સીઓપી નું ઇક્વેશન મેળવેલું છે એમાં લેશું અને ફરીથી એનું સાદુરૂપ આપવામાં આવે તો જે ઇક્વેશન છે આપણે અંતમાં કે શું મેળવીએ છીએ ટી ફોર ડિવાઇડેડ બાય ટી થ્રી માઇનસ ટી ફોર, ઓકે સો આ રિવર્સ બ્રેટોન સાયકલ અથવા તો બેલ કોલોમન સાયકલ કે જે હવા કાર્યકારી માધ્યમ તરીકે હોય અને કાર્ય કરતી હોય તો એવી બેલ કોલોમન સાયકલ માટેના સીઓપી નું ઇક્વેશન થશે।